પહેલો પ્રશ્ન છે આપેલ જોડમાંથી કઈ જોડના દ્રાવણમાં દ્રાવકની ભૌતિક સ્થિતિ અસમાન છે તો મને કહેશો હંમેશા દ્રાવણ બને એમાં બે વસ્તુ હોય દ્રાવ્ય પ્લસ દ્રાવક તો એની ભૌતિક સ્થિતિ જોવાની છે પહેલું કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું એન માં સમાંગ દ્રાવણ તો વિદ્યાર્થી મિત્રો કાર્બન ટેટ્રાક્લોરાઇડ આમાં શું થઈ ગયું બોલો શું બની ગયું દ્રાવ્ય એન ટુ શું બની ગયું દ્રાવક ચલો અહીંયા પણ એન ટુ અને ઓ બળકો દ્રાવણ ચેપ્ટર ના કોષ્ટક છે એન છે એનું પ્રમાણ અઠ્યોતેર ટકા છે ને વાતાવરણમાં ઓ નું પ્રમાણ બોલો તો એકવીસ ટકા છે તો આમાં પણ એન ટુ શું બની ગયું દ્રાવક તો જુઓ તો આમાં તો બી દ્રાવક કેવા થઈ ગયા સરખા થઈ ગયા કે નહીં તો અહિયા તો ભૌતિક સ્થિતિ સમાન થઈ ગઈ ચલો બીજો ઓપ્શન જોઈએ બાળકો કોનું મિશ્રણ હોય કોપર અને બોલો આમાં પણ ઘન થઈ વાયુ વાયુનું પેલેડિયમ ધાતુમાં બાળકો દ્રાવણ તો એમાં પણ પેલેડિયમ કેવી અવસ્થામાં છે ઘન અને આ બે ધાતુ પણ કઈ અવસ્થામાં હોય ઘન તો અહીંયા પણ ઘન ઘન કેવા થઈ ગયા સરખા થઈ ગયા પણ હવે ઓપ્શન નંબર ત્રણ સોડિયમ સોડિયમ કઈ અવસ્થામાં છે ખ પણ અહીંયા જુઓ યુરિયાનું પાણીમાં દ્રાવણ તો અહીંયા પાણી વધારે થશે અને એની અંદર શું નાખી દેશો યુરિયા તો યુરિયા ઘન પણ પાણીની અવસ્થા કઈ થઈ ગઈ બોલો પ્રવાહી થઈ ગઈ ને તો અહીંયા બે જુદા પડે છે જો કે એકમાં દ્રાવકની અવસ્થા ઘન છે એકમાં દ્રાવકની અવસ્થા દ્રાવક એટલે જેનું જમા વધારે હોય એ પ્રમાણમાં તો ઓપ્શન નંબર આવશે સી હવે છેલ્લો ઓપ્શન નું પાણીમાં દ્રાવણ પાણી કેવું છે બોલો અને માં દ્રાવણ તો તો પણ પ્રવાહી કેવું છે દ્રાવક દ્રાવક કેવા થઈ ગયા સરખા જુદા પડતા હોય ઓપ્શન સી થશે ચાલો બાળકો બીજો પ્રશ્ન જોઈએ કેલ્શિયમ પ્લસ સાંદ્રતા જીરો પોઈન્ટ બે મોલર છે અને કેલ્શિયમ પ્લસ ટી ની સાંદ્રતા બાળકો માં ગોતવાની છે પાર્ટ્સ પર મિલિયન એક મિલિયન બરાબર દસ ની

ડબલ આઠ ગુણ્યા દસ ની ત્રણ વધે બાળકો ત્રણ પોઈન્ટ આગળ ચલાવો ને કેટલો જવાબ આવશે આઠ આવશે લખી નાખો ચલો બાળકો જે ગાણિતીય પ્રશ્ન છે એ લખવા પડશે હો

એક જ સરખી દેખાય છે તો માત્ર ફરક આવ્યો બોલો બાળકો માટે હોળકો આય એ સીએલ ટુ છે હોય હકીકતમાં તો બી એ પ્લસ ટુ થાય ટુ સીએલ માઇનસ કેટલા થયા ત્રણ અને ચલો બે વખત એલ્યુમિનિયમ પ્લસ ત્રણ ત્રણ વખત એસો ફોર માઇનસ ટુ તો આ બરાબર પાંચ થયો હવે જોજો જેમ આ વધે તેમ બોલો ડેલ્ટા ટી એફ નો તફાવત પણ શું થાય બોલો ને વધશે ને હે હવે અહીંયા પૂછ્યું છે ઠાર બિંદુ તો ઠાર બિંદુ હોય તો બધાને આમાં કેમાંથી વાત કરવા પડશે જીરોમાંથી વાત બાદ કરવા પડશે તો જેમ તમે આ બાજુ ઋણમાં આવ્યો છો નજીક આવે ને આપણને જો શબ્દ વાપરો છે વધુ હશે તો જે જીરો થી નજીક હોય ને એને કેવું કહેવાય વધારે કહેવાય ને બાકી બધા એમાં ઋણમાં જવાબ કેવો થતો જશે વધુ ને વધુ દૂર થતો જશે જોઈ લો તો આટલું લખી નાખો સાંદ્રતા સમાન હોય ત્યારે આયવધ એમ ઠાર બિંદુ શું થાય ઘટતું જશે

ખુબ સરળ છે ક્યા નિયમ પ્રમાણે છે મને કેસો બાળકો ચાલો ચલો બોલો પીવલ ટુ કે મિત્રો બોલો કોના માટે બોલો તો માત્ર ને માત્ર કોના માટે હતું વાયુ માટે તાપમાન વધે તેમ બોલો હેનરી વધે છે તેમ બાળકો દ્રાવ્યતા એક્સ ઘટે છે તો હાલો વાયુ અવસ્થા માટે ગોતો ખાંડ નું જલીય દ્રાવણ જલીય એટલે કેવું થયું

સીવોટો નું દ્રાવણ છે ને એનું તાપમાન વધે એમ ની દ્રાવ્યતા ઓછી થાય છે તો હવે ધ્યાન લખી નાખો તાપમાન વધે તેમ હેન્ડ્રી અચળાંક કેચ વધે તેમ દ્રાવ્યતા ઘટે બહુ મજાનો પ્રશ્ન આદર્શ અને બિનઆદર્શ દ્રાવણનો તફાવત હતો ને એમાંથી છે કઈ જોડ આદર્શ દ્રાવણ બનાવે છે પાણકો ક્લોરોબેન્ઝીન ક્લોરોઇથેન નહીં આવે કોણ આવશે બેન્ઝીન અને ટોલ્યુન અહીં અલ્પ વિરામ કરી નાખો બીજી હજી જોડ બોલો તો આદર્શ દ્રાવણ માટે આના સિવાયના ઉદાહરણ બોલો ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન અને બ્રોમોથેન અને હજી એક છે નોર્મલ હેક્ઝેન પ્લસ નોર્મલ હેપ્ટેન આ ત્રણેય ઉદાહરણ આદર્શ દ્રાવણ છે બાળકો અહીંયા એક પ્રશ્ન છે હાઈપરટોનિક રેડી પણ હાઇપરટોનિક 0.9 ની સાપેક્ષમાં અહીંયા લખી દાતો એટલે સોલ્વ કરીશું નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એક બાર દબાણે ગ્લુકોઝના એક જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ વચ્ચેનો તફાવત આપ્યો છે 104 ડિગ્રી બાળકો ઉત્કલન બિંદુ એટલે ટીબી ઠાર બિંદુ એટલે બોલો ટીએફ આ બે વચ્ચેનો ડિફરન્સ 104 આપ્યો છે અને પૂછ્યું છે કે તો દ્રાવણની મોલાલિટી સ્મોલ m કેટલા અને હા એ તો ખબર જ છે કે દ્રાવણનું kb 0.51 જેટલું છે અને kf 1.86 છે તો આ પણ બળકો આપણે દાખલા કે પ્રશ્ન સોલ્વ કરીએ ચલો અહીંયા પેલો આપી દીધું tb tf બરાબર કેટલા લેવાના 100 ને

તો અહીંયા બે વચ્ચે ટીબીટીએફ નો તફાવત તફાવત હતો એ એ આપણે લીધો ના સૂત્ર માંથી આપને પેલા એમ મળ્યું બે વચ્ચેનો ડિફરન્સ અને કેબી કેએફ વડે છેલ્લે ભાગાકાર કર્યો આ આપણો જવાબ લખી નાખો થોડોક બાળકો લાંબો દાખલો કહેવાય એમસીક્યુ પ્રમાણે પૂછે તો ગણવામાં થોડોક સમય વધારે જાય એવો છે પણ અંદર એક સરળતા રહેશે કે આવા દાખલાકીય પ્રશ્નો માટે તો પેલા ત્રણ ચેપ્ટર છે ને દ્રાવણો વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિથી તો પ્રશ્ન આવા ગાણિતીય પૂછાય તો પેલા ત્રણ ચેપ્ટર માંથી જેવા ગાણિતીય મૂલ્યવાળા વધારે બને એમ છે આરટીબી ની જગ્યાએ આવ્યો આરટીએફ ની જગ્યાએ આવ્યો

દ્રાવ્યના મોલ તો સીધા મળી ગયા ચાર પોઈન્ટ પાંચ મોલ પણ બાળકો અહીંયા પાણી કીધું પાણીનું અણુસૂત્ર એજ ટુ અણુભાર છે અઢાર હાલો પાણીના મોલ ગણી લ્યો પાણીના મોલ બરાબર બાળકો અઢાર એક હજાર ભાગ્યા અઢાર ચલો પંચાવન પોઈન્ટ પંચાવન આવે આવી ગઈ છે આ ફિક્સ છે બાળકો અને પાણીની મોલારિટી કહેવાય હવે કુલ મોલ કરી નાખો ચલો કુલ મોલ બરાબર ચાર પોઈન્ટ પાંચ પ્લસ પંચાવન પોઈન્ટ સાઠ પોઈન્ટ જીરો પાંચ હવે દ્રાવ્યના મોલ અંશ દ્રાવ્યના મોલ અંશ બરાબર બોલો દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ દ્રાવ્યના મોલ કેટલા છે ચાર પોઈન્ટ પાંચ કુલ મોલ કેટલા છે સાઈઠ પોઈન્ટ જીરો પાંચ કરો આ તમારો જવાબ જીરો પોઈન્ટ ચુમ્મોતેર પછી નવ તો નિયર અબાઉટ જીરો પોઈન્ટ જીરો પંચોતેર ઓપ્શન નંબર બી મળશે આપણને હાલો દ્રાવક ના કીધા વત્તું એક માંથી આટલું શું કર બાદ જે આવી તમારા દ્રાવક કારણ કે દ્રાવ્ય પ્લસ દ્રાવકનો મોલંશ નો સરવાળો હંમેશા એક જ થાય છેલ્લો પ્રશ્ન સમજાઈ ગયો આમાં પણ બાળકો આપણને સાંદ્રતા ફેરવીને તમને આ પ્રશ્ન પૂછી શકે સાંદ્રતા બદલાવી નાખે જવાબ બદલી જશે પછીનો પ્રશ્ન છે પાંત્રીસ ટકા વોલ્યુમ બાય વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલે એન્જિનના શીતક એટલે કે ઠંડક પૂરી પાડવા માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો આ પણ આપણી બુકનો જ બેઠે બેઠો પ્રશ્ન છે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર સાડત્રીસ ઉપર પાંત્રીસ ટકા નો આવે કારણ કે સેલ્સિયસ છે હાલો આ કેલ્ન સેલ્સિયસ માં તો માઇનસ બોલો બસો તોતેર પંદર બાદ કરો

ઘટે તો વિધાન યાદ રાખવાનું છે બોલો સાંદ્રતા ઘટે તેમ હોન્ટ ઓફ આય વધે તો અહીંયા જવાબ કયો કરીને આવવાનો અને ઘણીવાર એવું પૂછે કે આને ક્રમમાં ગોઠવો ચલો તો એ બી છે તો સૌથી કોનો વધારે આ આવશે ક્યા ઓપ્શન નો સી નો એનાથી ઓછો એનાથી ઓછો આવી રીતે પણ આપણને પ્રશ્ન પૂછી શકે ઘણી વાર અલગ અલગ ઓપ્શન આપે અને એમ કે છે કે ક્રમમાં આને ગોઠવો હું તમને સાથે સાથે ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં બતાવતો જાઉં છું એટલે એવો ખ્યાલ પણ આવે કે કેવા પ્રશ્નો કેમાંથી પૂછાય પછીનો પ્રશ્ન બે તે બેટો હેનરી નિયમના ઉપયોગમાંથી છે મે તમને વારે વારે કીધું કે આ યાદ રાખજો જો અહીંયા છે આ જે મરજીવ્યા અને પર્વતારોહણ માટે જે જાય એલા સિલિન્ડર વાપરે એમાં કેનું પ્રમાણ કેટલું હોય તો કે આ લીટીમાંથી પ્રશ્ન છે 11.7% હીલિયમ આ લો પહેલો ઓપ્શન તો નીકળી ગયો બે ઓપ્શન નીકળી ગયા રેડી અને આય નીકળી ગયો જો અહીંયા તો 32% છે અગિયાર પોઈન્ટ સાત ટકા હિલિયમ છપ્પન પોઈન્ટ બે ટકા એન્ટુ ને બત્રીસ પોઈન્ટ એક ટકા જેટલું ઓટુ એની અંદર ભરેલું હોય છે હેનરી નિયમના ઉપયોગમાંથી આ પ્રશ્ન છે પેજ નંબર તેતાલીસ ઉપરથી

અડસઠ ટકા નાઇટ્રિક એસિડ અને બત્રીસ ટકા પાણી અજોડ્રોપ નો મતલબ શું થાય શુદ્ધ પાણી કેટલાય ઉકળે શુદ્ધ પાણી હોય તો બાળકો ઉકળે કેટલા ત્રણસો ને તોતેર પોઈન્ટ પંદર કેલવીને પણ આના કરતાં આ છે ને એ ત્રણસો ને ત્રાણું પોઈન્ટ પાંચ કેલવી તાપમાન મહત્તમ ઉત્કલન અને ન્યૂનતમ માં આવે ઇથેનોલ પ્લસ પાણી આ કરી નાખજો આ કેમાં આવે ન્યૂનતમ માં એટલે પાણી કરતા ઉત્કલન બિંદુ શું થાય બોલો ઘટે અને મહત્તમ એટલે વધે આવી રીતે બંને બતાવી દઉં પછીનો પ્રશ્ન જોઈએ મંદ દ્રાવણની મોલા લીટી બમણી કરવામાં આવે તો દ્રાવણનો મોલલ અવનયન અચળાંક કે એફ અને બાળકો બીજું હજી શું આવે બોલો તો કે યાદ રાખજો આ બંને અચળ જ રહી છે એ કોઈ દિવસ બદલતા નથી આપણને આખા કોષ્ટક બનાવીને આપ્યા છે જોયા છે બુકમાં કે અને કે એફ પાણી માટે કે છે

વિદ્યાર્થી મિત્રો બજારમાંથી જે તમે બ્લીચિંગ દ્રાવણ લાવો છો આ પણ આપણને કદ થી કદ ની ટકાવારી એનો જે મુદ્દો લખેલો છે ને એમાંથી આપણને આપેલું છે જો અહીંયા લખેલું છે કોષ્ટક ની નીચે બ્લીચિંગ દ્રાવણ ત્રણ પોઈન્ટ બાસઠ ટકા દળથી ટકાવારી ધરાવે છે પેજ નંબર છત્રીસ અહિયાંથી આપણને પ્રશ્ન મળ્યો છે ફરી પાછો ગણતરી વાળો પ્રશ્ન છે સૂત્ર આવડે એટલે જવાબ મળી ગયો આપેલ તાપમાને કોનું સૂત્ર બોલો ટુ હવે જો અહીંયા બધાની બાળકો સાંદ્રતા આપણે બે આપી છે આર બધા માટે સરખું છે તાપમાન સરખું છે તો હવે ફરક કોનો પડે હોન્ટોપ હોય ચલો બધા માટે ગણી લો પ્લસ બાળકો ત્રણ અહીંયા સૌથી વધારે આવે છે બે એલ્યુમિનિયમ પ્લસ ત્રણ ત્રણ વખત એસો ફોર માઇનસ ટુ આ આવશે પાંચ બાળકો કેલ્શિયમ પ્લસ ટુ બે વખત સીએલ માઇનસ આઈ આવ્યું ત્રણ તો ચલો અહીંયા શું યાદ રાખવાનું હોટો ભવ્ય આઈ વધશે એમ તમારું અભિસરણ દબાણ વધશે તો કિંમત મૂકો તો આ સૌથી વધી જશે અને સૌથી ઓછું કીધું હોત તો બળકો તો આવત કેસીએલ પછી હજી યુરિયા હોય તો યુરિયા આવે હો કારણ કે એનું સુયોજન કે વિયોજન થતું નથી એનો આઈ એક હોય એટલે ચાલો ક્યાંથી આ પ્રશ્ન છે તમે મને કહેશો બાળકો અહીંયા છે ને પ્રોટોન નથી પ્રોટીન કરજો શરીરમાં હોય ને એ પ્રોટીન અને જૈવિક તરીકે પોલીમર જેવા પદાર્થના અણુભાર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ મહત્વની છે તો કે હા અભિસરણ દબાણ અને એનું કારણ પણ બાળકો કીધું તું હું તમને પેજ સાથે કહી દઉં હાઈપોટોનિક હાઈપોટોનિક ની ઉપર છે જો અહીંયા લખ્યું છે જો અહીંયા એવું બીજું આમાં તાપમાન એનો બહુ ફરક નથી પડતો એટલે ડીએનએ આર એન જેવા હોય તો એનું નીચા તાપમાને પણ વિઘટન થતું નથી એટલે અભિસરણ દબાણ પદ્ધતિ મહત્વની બને છે પેજ નંબર છપ્પન ઉપર આપેલું છે હવે અહીંયા સત્તરમાં પ્રશ્નમાં થોડીક ભૂલ રહી ગઈ છે એટલે કે ઓપ્શન નથી અને અહીંયા સાંદ્રતા નથી જોજો નીચેના પૈકી ક્યાં જલીય દ્રાવણનું બાષ્પ દબાણ વધારે હશે હવે આપણે એવું કરીએ અહીંયા વન મોલર એનએસીએલ પોઈન્ટ વન મોલર આપીએ હવે અહીંયા શું છે ખબર નથી અને અહીંયા પાછી સાંદ્રતા ખબર નથી જોવો પણ આપણે એવું કહીએ કે અહીંયા બે માં પોઈન્ટ એક છે તો આપણે ચાલો અહીંયા પોઈન્ટ એક ધારી લઈએ રેડી તો હવે શું જોવાનું છે બે અહિયાં બાળકો એ પી પ્લસ ત્રણ ત્રણ વખત સીએલ માઇનસ એટલે આ આવશે ચાર અહીંયા ખબર જ નથી શું ઓપ્શન છે તો અહિયાં આપણે મૂકી દઈએ ગ્લુકોઝ માટે આઈ કેટલું આવે તો હવે તમને આમાં કયો ઓપ્શન 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 આ આ બી સી આપણે કાઢી નાખીએ એ તો છે જ નહીં એવું માની લો તો અત્યારે કયો ઓપ્શન વધુ આવશે બી વધારે આવશે ત્રણ ને ગોઠવવાના થાય તો બી સૌથી વધુ એનાથી ઓછું એ અને એનાથી ઓછું ડી આને અત્યારે આપણે ગણતરીમાં નહીં લઈએ

બાળકો અહિયાં આવે બોલો ગુણ્યા એક હજાર છેદમાં એમ ટુ ગુણ્યા અહીંયા વી કદ આવે બાળકો આ બધામાં બાકીનામાં કદ આવે તો કદ આવે બદલાય અને બાળકો દળ આવી બદલાતું નથી તો અહીંયા મોલાલિટી નહીં નહીં બદલાય બદલાય હા આના સિવાયની હજી એક મોલાલિટી છે બીજું કયું છે યાદ છે કોઈને મોલ અંશ અને એક છે દળથી દળનું ટકાવાર પ્રમાણ આ ત્રણ સાંદ્રતા એવી છે જે બદલાતી નથી બાકી બધી બદલાશે જેમાં કદ આવે એ બદલાશે

પ્લસ એસો ફોર માઇનસ ટુ બે પ્લસ એક કેટલા થયા ત્રણ થશે સરખા તો કે આ નહીં થાય આ એલ્યુમિનિયમ પ્લસ ત્રણ અને ત્રણ વખત એનો થ્રી માઇનસ વન એક પ્લસ ત્રણ થઈ ગયા ચાર તો બાળકો આપણો સાચો જવાબ મળી ગયો ત્રણ વખત એસો ફોર માઇનસ ટુ પાંચ હવે તમને યાદ છે અત્યારે સાચો જવાબ બી આવશે પણ અહીંયા કે થ્રી એપીસીએન ની હજી એક બીજું છે ખબર છે કે ફોર

બે આવતા છે આમાં બે જ થયો પ્લસ ટુ ને માઇનસ ટુ તો આ બધામાં બે આવે એસીટીક એસિડ ને બધા અને એક આવતા હોય એવા યુરિયા ગ્લુકોઝ શુક્રોજ આ બધામાં એક આવશે બલકો દાખલાકીય થોડાક મોટા પ્રશ્નો છે એ પછી લેશો આપણે આ જોઈએ એટલે ઝડપથી આપણે થિયરિકલ પ્રશ્નો વધુ સંખ્યામાં સોલ્વ થાય દ્રાવણમાં દ્રાવ્યનું કે વિયોજન થાય નહીં ત્યારે આઈ નું કેટલું હોય બાળકો એક થાય તો અહીંયા ત્રણ વસ્તુ યાદ રાખવાની છે ચલો વિયોજન થાય ત્યારે બોલો આઈ નું મૂલ્ય એક કરતા વધુ ચલો બીજું થાય ત્યારે આઈ નું મૂલ્ય કરતા ઓછું અને ત્રીજું સુયોજન કે વિયોજન ન થાય ત્યારે આઈ બરાબર રહેશે એક તો અહીંયા આવશે એક જવાબ પછીનો પ્રશ્ન બળકો ફ્લોરાઇડાઇનની સાંદ્રતા ખાલી જગ્યા પીપીએમ હોય તો દાંત પર પીળા રંગના ડાઘ પડતા જાય છે હેડી આપણે આગળ એની પ્રસ્તાવનામાંથી સાવ પહેલા જ પેજ ઉપરથી છે જો 1.5 પીપીએમ જેટલું હોય તો બાળકો આપણા દાંત પર ડાઘ પડી જાય છે એટલે કે ઓપ્શન નંબર એ આવશે એવો જ બીજો પ્રશ્ન છે એ પણ પ્રસ્તાવનામાંથી જ છે જર્મન સિલ્વર ખાલી જગ્યા ધાતુઓનું મિશ્રણ ધરાવે બાળકો પ્રસ્તાવના માંથી કોપર ઝિંક અને નિકલ ફરી યાદ રાખશો તો કે જર્મન સિલ્વરમાં સિલ્વર હોતું નથી પણ આ ચાંદી જેવું ચળકાટ વાળું દેખાય એટલે એનું નામ શું પાડવામાં આવ્યું છે જર્મન સિલ્વર પડ્યું છે લાખો પચીસમો દાખલો પણ ગાણીતીય છે ચલો એક પોઇન્ટ પાંચ મોલર સાંદ્રતા ધરાવતા પાંચ હજાર એમએલ એટલે કેટલું થયું પાંચ લિટર થયું દ્રાવણમાં પાણી ઉમેરીને એની સાંદ્રતા ઘટાડીને કેટલી કરવી છે આમ જુઓને તો એ ખબર પડી જાય ત્રીજા ભાગની સાંદ્રતા થાય છે તો કદ ત્રણ ગણું વધે તો પાણી કેટલું ઉમેરવું પડે ચલો બહુ સરળ સૂત્ર એમ વન વી વન પાંચ લીટર એમ ટુ કેટલું કરવાનું છે પોઈન્ટ પાંચ અને વી ટુ ને સૂત્રના કરતા બનાવો આલો કરો બાળકો ગુણાકાર પાંચ ભાગ્યા પોઈન્ટ પાંચ આલો વી ટુ ગણો

પડતું પાણી કેટલું થાય કુલ કદ કેટલું કરવાનું છે પંદર એમાં શરૂઆતનું છે કેટલા લીટર પાંચ તો કેટલા લીટર ઉમેરવું પડશે દસ લીટર પાણી બોલો ઉમેરવું પડશે એટલે ઉતાવળમાં આપણે શું કરીએ નકર પરીક્ષામાં એ ઓપ્શન ટીક કરીએ તો ઈ તો તમારું કુલ કદ થઈ ગયું કુલ કદ કીધું કેટલું કદ કરવું પડે તો પંદર આવે પણ પાણી ઉમેરવું પડે એટલે દસ આવશે લખી નાખો દાખલો

ચાલો પાણી માટે તો વિદ્યાર્થી મિત્રો યાદ છે ને પાણી માટે કે બી મૂલ્ય જીરો બાવન છે અને કે એફ એક પોઈન્ટ છાસી બાવન કે ત્રેપન પણ મુકતા હોય છે ઘણી ઘણીવાર તો બંનેનો ગુણોત્તર લઈ લો કેબી અપન

ચલો આગળ જ પ્રશ્ન આ વિયોજન માટે થાય તો એક કરતા વધે કઈ ન થાય તો એક હોય ક્યુ ઉદાહરણ દ્રાવણ નું છે બાળકો દ્રાવણ એટલે જેની અંદર દ્રાવ્ય પ્લસ

સરવાળો હંમેશા કેટલો થાય એક થશે દ્રાવણમાં રહેલા બધા જ ઘટક ના મોલ અંશ નો સરવાળો એક થશે તો વાલા વિદ્યાર્થી મિત્રો બાળકો આપણે ત્રીસ પ્રશ્નો અત્યારે છે બાકીના પ્રશ્નો ફરી પાછા આગળના ક્લાસની અંદર ઉપર આપણે કરતા જશું